કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ શનિવારના દિવસે કચ્છમાં દલિત પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં આંદોલન કરવાની જાહેરાત કરી દીધી છે. ભચાઉ તાલુકાના નેર ગામે જમીનના મામલામાં કુરૂપતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો, તો મંદિરમાં પ્રવેશ કરવાના મુદ્દે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. મેવાણીએ કહ્યું કે મંદિર જાહેર સ્થળ છે, તેમાં તમામ લોકોને પ્રવેશની છૂટ છે, તો આ મુદ્દે ભેદભાવ કેમ થયો છે? દલિતો પ્રત્યે જોરદાર ભેદભાવ છે, તેમને મંદિરમાં પ્રવેશથી રોકવામાં આવે છે, પાણી આપવામાં પણ ભેદભાવ કરવામાં આવે છે. આંદોલન કરવા સમગ્ર સમાજને અપીલ કરી છે. 1 નવેમ્બરના દિવસે સમગ્ર અનુસૂચિત સમાજના લોકો ભચાઉ તાલુકાના નેર ગામે મંદિરમાં પ્રવેશ કરશે. 1 નવેમ્બરના દિવસે મેવાણી પોતે પણ કાર્યક્રમમાં હાજર રહેશે. કચ્છ એસપી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભચાઉ તાલુકાના નેર ગામે જમીનોની કોઈ વિવાદિત મેટરમાં મહિલા સહિત અત્યંત ક્રૂરતા અને બર્બરતા પૂર્વક લગભગ જીવલેણ કહી શકાય એવો હુમલો દલિત સમાજના વ્યક્તિઓ ઉપર, ભાઈ બહેનો ઉપર ફક્ત એટલા માટે કરવામાં આવ્યો કે એમણે મંદિર પ્રવેશની વાત કરી હતી. ગુજરાતની અંદર અને દેશની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અંગીકાર કરેલા બુદ્ધ ધર્મના કારણે હજારો લાખો લોકો એવા છે જે રવિદાસ, કબીર અને બુદ્ધ ધર્મમાં માને છે, પણ જે મંદિર એક જાહેર સ્થળ છે એમાં અન્ય સમુદાયના લોકોને પ્રવેશની છૂટ હોય, એમાં અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને પણ પ્રવેશની છૂટ કોઈ પણ સંજોગોમાં હોવી જોઈએ, એ એમનો નાગરિક અધિકાર છે. આ નાગરિક અધિકારનું ઉલ્લંઘન ફક્ત નેર ગામ કે ભચાઉ તાલુકામાં નહીં, સમગ્ર કચ્છ જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. ગુજરાતની વિધાનસભાના 3 સત્રમાં મેં રાજ્યની સરકારને એવી ચેલેન્જ આપી છે કે તમારી મરજીનું ગુજરાતના 18,000 ગામમાંથી કોઈ પણ એક ગામ અસ્પૃશ્યતા મુક્ત કરીને બતાવો, છતાં રાજ્યની સરકાર આ અસ્પૃશ્યતાના કલંકને જીવતું રાખવા માંગતી હોય. દલિતોના મંદિર પ્રવેશના મુદ્દે કે જે દલિતોમાં કૂવામાં પ્રવેશ, કૂવામાંથી પાણી ભરવામાં ના આવે, ઘોડેસવારી કરવામાં ના આવે, જે દલિતોની જમીનમાં માથાભારે ગુંડાઓનો ગેરકાયદેસર કબજો છે, આવા તમામ મુદ્દાઓમાં જ્યાં સુધી ગોજારા હુમલા અને હત્યાઓ ના થાય ત્યાં સુધી પોલીસ તંત્ર હરકતમાં આવતું નથી. ભચાઉના કિસ્સામાં પોલીસે એકંદરે સારી એક્શન લીધીને દલિતોનો મંદિર પ્રવેશ પણ કરાવ્યો, પણ અમે ઈચ્છીએ છીએ અને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમે જ્યારે મંદિરના મુદ્દે આખા દેશમાં પોલિટિક્સ કરો છો ત્યારે સવાલ પૂછું છું કે ગુજરાતના કેટલા રામ મંદિરમાં અને અન્ય કેટલા મંદિરોમાં દલિત સમાજને પ્રવેશ નથી, અને એ મુદ્દે તમે શું કરવા માગો છો એની અમને જાણ કરો. કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં જે જમીનની મેટરમાં પ્રશ્ન બન્યો, આ બંને તાલુકામાં ઓછામાં ઓછી 1200 થી 1500 એકર એટલે કે લગભગ 3000 વીઘા અનુસૂચિત જાતિની દલિત સમાજની મંડળીની જમીનમાં માથાભારે લોકોનો ગેરકાયદેસર કબજો છે. આ કબજો મળે એ દિશામાં તંત્ર અને પ્રશાસન કોઈ જ કામગીરી કરતી નથી, એટલે હજી વધારે આ પ્રમાણે હુમલા થાય એવી દહેશત છે. આની સામે આંદોલનનો કોલ હું એ આપી રહ્યો છું કે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વરણુ ગામે દલિત સમાજની મંડળીની જે જમીનમાં એક મંદિર ઊભું કરવામાં આવ્યું છે, એ મંદિરમાં દલિત સમાજના લોકો 1 તારીખે પ્રવેશ કરશે, અને રાજ્યની પોલીસ અને રાજ્યનું પ્રશાસન જો ખરા અર્થમાં દલિતોની સાથે હોય, રૂલ ઓફ લોમાં માંગતું હોય, કાયદો અને વ્યવસ્થામાં માનતું હોય, તો 1 તારીખે દલિત સમાજના વ્યક્તિઓ મંદિરમાં પ્રવેશ